અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, જેમાં રાજપીપળાના 45 લોકોને ફૂડ પોઈઝન. ગત મધરાત્રે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર જોવા મળી છે, તેમાં અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી હતી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ટોલબુથ પાસે આ ઘટના બની હતી, જેમાં અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરી પરત અમદાવાદથી રાજપીપળા જતા સમયે નડિયાદ પાસે બસમાં સવાર જાનૈયાઓની તબિયત બગડતા નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી બસ ઊભી રાખી હતી અને 108ને જાણ કરવામાં આવી હતી, જેમાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. દાખલ દર્દીઓમાં તમામની હાલત સુધારા ઉપર છે. કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી ઊભી રાખી 108ને બોલાવી પડી હતી, જેમાં 3 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડાયા હતા. જાનૈયાઓ રાજપીપળાથી આવ્યા હતા, જેમાં ગત મધરાત્રે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાતા આ ઘટના બની હતી. ફૂડ પોઈઝનિંગ થતાં જાનૈયાઓને એલજી હોસ્પિટલ ખસેડાયા છે, જેમાં 5 દર્દીઓને એલજી હોસ્પિટલ લવાયા, તેમજ ઘટનાના પગલે હોટેલ ઉપર તાળા મારી સંચાલકો ફરાર થઈ ગયા છે. નામ અને પરિચય આપો. હું શિવમ ગોસ્વામી. અમે રાજવરાથી જાન લઈને આવ્યા હતા નિકોલમાં, જે નિકોલ હોટલ વિશાલા લેન્ડ પાર્કમાં જે અમે ભોજન આરોપ્યું હતું, એના પછી 1 કલાક પછી અમને જે ફૂડ પોઈઝન થયું હતું, તો વોમિટિંગ અને ડાયરિયા થયા હતા. જે અત્યાર સુધી બહુ બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી, તેમાં 13-14 વાર મને હાલમાં વોમિટ થઈ ગયેલી, અને રાત્રે અમે 1 વાગે એડમિટ થયા હતા. ખાસ કરીને કેટલા લોકો જ્યાં લઈને આવ્યા હતા? ખાસ કરીને એક લક્ઝરી અને 5 ફોર લઈને આવ્યા હતા. કારમાં શું શું ભોજનમાં લીધું હતું? ભોજનમાં ગાજરનો હલવો હતો, સ્ટાર્ટઅપમાં સૂપ હતું, પછી સલાડ હતું, પછી દાળ ફ્રાય, જીરા રાઈસ, રોટી, પનીરની સબ્જી હતી, બીજી એક સબ્જી હતી. અચ્છા સાથે લાસ્ટમાં અને સ્ટાર્ટિંગમાં અમે ગયા ત્યારે પાઇનેપલનું મિલ્ક શેક ટાઈપ હતું, પલ્પનું, એના લીધે એવું થયું લાગે છે. જાનને કેટલા વાગે વળાવવામાં આવી હતી? જાનને 11 વાગ્યા જેવું વળાવી દીધી.